पार्ट पूरो कर्यो। हवे आजे आपणे नवो पार्ट शुरू करशुं। पार्ट नंबर 2, तेने ते उपसे प्रश्नचिह्न छे, तेने ते उपसे अने घी तेनुं आपणे आजे समजीशुं। ત્યાર પછી એના શબ્દ આપણે જોઈશું। તો ચાલો હવે આપણે ગીત ગાઈએ। ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પાળને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ, શું કહે છે કે ચાલ આપણે ફરવા જઈએ। ઝાડ, ઝાડ એટલે વૃક્ષ, તરુ તરુવર, અને પહાડ એટલે ડુંગર અને પર્વત ને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ। ફૂલડા સાથે રમવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ। તો શું કહે છે બીજા પેરેગ્રાફમાં કે હરણા એટલે મૃગ, પાસે એટલે એની જોડે નજીકમાં, હળવા એટલે ધીમેથી, તો હરણા પાસે ધીમેથી આપણે જઈએ। ઝરણા પાસે દોડી જઈએ, ઝરણું એટલે સરોવરનું, અને એની પાસે આપણે દોડી જઈએ। ફૂલડા સાથે રમવા જઈએ, ફૂલડા એટલે પુષ્પ કુસુમ, તો એની સાથે આપણે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। આંબા ડાળે ઝૂલવા જઈએ, આંબા ડાળ એટલે આંબો હોય અને એની ડાળે હિંચકો બાંધેલો હોય, ત્યાં આપણે ઝૂલીશું એટલે હિંચકા ખાઈશું। નદી કિનારે ભમવા જઈએ, નદી એટલે સરિતા, કિનારો એટલે તટ, ભમવા એટલે કે ત્યાં ગોળ ફરવા આપણે જઈએ। હામ ભરીને તરવા જઈએ, હામ એટલે હિંમત ભરીને, હિંમત રાખીને આપણે તરવા જઈએ નદી કિનારે, નદીની અંદર આપણે તરવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। ચાલો બાળકો, હવે આપણે પ્રશ્નના જવાબ જોઈશું, બરાબર છે? તો તમને અહીંયા પક્ષીનો ફોટો આપેલો છે, એ પક્ષીઓના ઉપરથી જ આપણે જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, કોની કલગી સૌથી સારી લાગી? તો ચિત્રમાંથી આપણે જોઈને લખવાનું છે, તો આપણને કોની કલગી સારી લાગી? તો કે મોરની, બરાબર ને? મોરની સરસ હતી। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે? તમને નીચે પક્ષીઓ આપેલા છે પેલા ફોટામાં, તમારે ફોટો જોવાનો, હા હું મોકલીશ તમને, અને એના પરથી તમારે લખવાનું તો કયા કયા પક્ષીઓ જોયા છે। તો એમાંથી આપણે કબૂતર જોયું છે, કોયલ જોયું છે, મોર જોયો છે, બરાબર, કાગડો જોયો છે, ચકલી જોઈ છે, અને કૂકડો પણ જોયો છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ 2 પક્ષી વિશે કહો અથવા લખો, બરાબર છે? તો અહીંયા જુઓ, આપણે લઈએ કબૂતર, તો કબૂતર શું ખાય? દાણા ચણે, બાજરી, જાર, ચોખા, ઘઉં, એવી વસ્તુઓ એ ખાય છે। ત્યાર પછી કાગડો લઈએ, તો કાગડો એંઠવાડમાંથી વીણી વીણીને બધું ખાય છે, સારી વસ્તુ એ ખાય છે અને ગંદી વસ્તુઓ પણ ખાય છે, બરાબર છે? એટલે એને આપણે શાકાહારી માંસાહારી પણ કહી શકીએ છીએ। ત્યાર પછી જુઓ, કોઈ પણ 2 પક્ષીઓના અવાજ કાઢો, તમારે કોઈ પણ 2 પક્ષીઓના અવાજ લખવાના છે, બરાબર છે? આમાં તમને કાઢવાનું કીધું છે, તમે નાના છો, ઘરે કાઢજો અને લખજો। તો અહીંયા લખ્યું છે આપણે કે એના જવાબમાં ચકલી, તો ચકલી કેવું બોલે? ચી ચી। કબૂતર કેવું બોલે? ઘુ ઘુ। કોયલ કેવું બોલે? કુહુ કુહુ। અને કાગડો કેવું બોલે? તો કે કા 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 કાગડો બોલે, બરાબર છે? એટલે આ તમારો જવાબ। હવે જુઓ પ્રશ્ન 5, કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો। તો હવે અત્યાર તો તમે મારી સામે નથી, હું તમારી સામે નથી, બરાબર ને? એટલે તમારે અભિનય તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? ત્યાર પછીનો જુઓ, તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તો જવાબમાં, તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તમારા ઘરગડી પણ આવતા હશે, તો કાગડો, કબૂતર, ચકલી, હોલો, કાબર વગેરે જેવા પક્ષીઓ આવે છે। તો હવે જુઓ બાળકો, આપણે વાર્તા સમજીએ, બરાબર? વાર્તા વાંચીએ અને એને સમજીએ। કુકડીને કલગી ઉગે, પ્રશ્ન જ છે અહીંયા આગળ, કે કુકડી હોય એને કલગી માથે ઉગે ખરી? આવો પ્રશ્ન પૂછ્યો છે। વર્ષો પહેલાંની આ વાત છે, વર્ષો પહેલાંની એટલે જૂની પુરાણી। એક કુકડી હતી, હોશિયાર કુકડી, ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર, એમને ચણ વીણતા
શીખવવામાં હોશિયાર, બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. કુકડીને બે વાતે દુઃખ, એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી અને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી, પણ એનું તો શું થાય. હવે સમજણ પડી, એનું તો શું થાય એટલે કે એને બધું છે નહીં, હવે કંઈ થવાનું તો છે નહીં, હવે એનું શું થાય. કુકડીને નાનપણથી હંસ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે, વંડી એટલે વરંડો, અને આસપાસની દુનિયા જુએ, દુનિયા એટલે વિશ્વ. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, કેવી એટલે ઘણી બધી જોઈને આ બધું હોત તો, પણ દોડવું એટલે દોડવું અને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને. એને આશ્ચર્યથી નથી કીધું કે ઉડવું અને દોડવું એ બેમાં ફેર તો ખરો જ ને. દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય એ હવે અહીંયા આપણે જોઈએ. કુકડીએ પોતાની હોંશની વાત પોતાની માને કરી. કોને કરી? કુકડીએ એની માતાને કરી. તો માં કહે એ તો એમ જ હોય. કુકડીએ એની માતાને વાત કરી હોંશથી કે મારે ઉડતા શીખવું છે, અને તો કઈ રીતે શીખવું? તો માતાએ કીધું કે ઉડવા શીખવું હોય તો મહેનત કરવી પડે, એ તો એમ જ હોય. કુકડીને માથે કલગી ન હોય. કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે, શું કામ છે લી, એટલે શું કામ છે અલી, લી એટલે અલી, શું કામ છે અલી વંડીને માથે ચડીને? આવો પ્રશ્ન કર્યો બહેનપણીઓએ. અહીં જમીન પર આપણે રમીએ, જમીએ અને ખુશ રહીએ, મૂક વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય. એટલે બહેનપણીઓએ એવું કીધું કે મૂકને વંડી પર ચડવાનું શું કામ છે, અહીં આગળ સાત તાળી આપણે નીચે જમીન પર ખુશ ખુશ નહીં રહેતા, તો આપણે અહીં નીચે સાત તાળી રમીએ. તો કુકડી ના છૂટકે ક્યારેક દોડા દોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય, અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે. એ શું કરે? કોકવાર રમે ને કોકવાર એમની જોડે ના રમે, સાઈડ પર ઊભી રહે, કોરે એટલે સાઈડ પર બાજુમાં, અને વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રડ છે, એટલે જીદ, રડ એટલે જીદ, મારે વંડીએ ચડવું છે. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી, ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી. કુકડી બી ગઈ એટલે ડરી ગઈ, જોર કરીને ઉડી. જો એનાથી ઉડાતું નહોતું, પણ પેલી બિલાડીઓથી ડરી ગઈ એટલે એણે જોર કર્યું અને તે ઉડી. સહેજ ઉડી કે પાસે પડેલા એક પથ્થર પર ચડી ગઈ. બરાબર છે? એટલે કે પેલી બિલાડીઓથી એ ડરી ગઈ અને જોર કરી ઉડી. સહેજ ઉડી એટલે બાજુના પથ્થર પર એ ચડી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી, આગી એટલે દૂર જતી રહી. શાંતિ થઈ ગઈ, શાંતિ થઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓ, એને નવાઈ લાગી, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે? એણે નવાઈથી પ્રશ્ન કર્યો એના મનમાં, કેટલું ઊંચે, હું ઉડી શકું છું? કુકડી ચકિત થઈ ગઈ એટલે આશ્ચર્યચકિત નવાઈ પામી ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથ્થર પર બેસવા માંડી. જુઓ, કુકડીને નવાઈ લાગી કે એનાથી તો ઉડાતું જ નહોતું, અને ઉડવા લાગી. બરાબર છે? એટલે વારે ઘડીએ એણે પથ્થર ઉપર બેસવા જવા માંડ્યું. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય એટલે અથડાઈ જાય, અને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય. એટલે એને શું કર્યું? આના પરથી તમને પણ એવી ખબર પડવી જોઈએ કે મહેનત ચાલુ જ રાખવી જોઈએ. મહેનતને આપણે શાંતિ આપી દેવી જોઈએ નહીં કે ચલો ભાઈ હવે નથી કરવું, હું નપાસ થવાનો છું, આમ થશે તે, એવું નહીં. હિંમત રાખવી જોઈએ આ કુકડીની જેમ. બરાબર? કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. શું કર્યું? એને તો મજા પડી ગઈ, અને એ રોજ સાંજ સુધી સવારની જાય અને સાંજ સુધી શું કરે?
तो उड़े उतरे उड़े उतरे एवं कर्या करू। थाकी ने ए सांजे पाछी फरी त्यारे ए खुश हती, खूबज खुश। जुओ एने एक सरस काम करू तू, उड़ उतरनू बराबर थवानू ज नहोतू अने थयू, एटले एनी खुशी एने केवी हती, बमणी खुशी हती, बहुज खुश हती। अने ए घरे गई तारे एटली बधी खुश हती के एनी कोई खुशालीनो पार नहोतो। कूकड़ी ने खुश खुशाल जोईने कूकड़ाए पूछ्यू, जुओ कूकड़ी ने खुश खुशाल जोई, आनंदमां जोई, एटले कूकड़ाए पूछ्यू, केम आश्चर्यथी, केम आजे चणवामां बहु सारू मळ्युं छे। એમણે પૂછ્યું કે આજે ચણવામાં તમને એટલે ચણ ચણવામાં સારું સારું ખાવાનું મળ્યું છે, એટલે રાજીના રેડ છો, એટલે તમે રાજી રાજી થઈ ગયા છો, રાજીના રેડ થવું એટલે ખૂબ ખુશ થવું। કૂકડીએ કૂકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી। કૂકડીએ શું કર્યું તો કૂકડાને એ પોતે પથ્થર પર ચડતી હતી એના અનુભવની વાત કરી, બરાબર છે। રહેવા દેને, હવે શું કામ છે તારે આવા શોખ કરીને, શું કીધું કૂકડાએ કે ભાઈ રહેવા દેને, હવે ક્યાંક પડીશ અથડાઈશ વાગશે એના કરતાં આવા શોખ મૂકી દેને, કૂકડાએ કહ્યું। કૂકડીએ કૂકડાની વાત સાંભળી લીધી, વાત એણે સાંભળી પણ એને વાત ગમી નહીં। એને શું થયું કે મારે શીખવું છે ને મને ના પાડે છે, હું તો કરીશ જ પણ કૂકડો વડીલ છે એટલે એણે કીધું એટલે સાંભળવું તો પડે। મારે તો તારી જોડે વંડી પર બેસવું છે, કોણે કીધું આવું તો કૂકડીએ કીધું, મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે, એટલે કે આપણે જ્યાં છીએ એનાથી જુદી દુનિયા મારે જોવી છે। કૂકડીએ પોતાની અભિલાષા કૂકડાને કહી અને કૂકડીએ પોતાની જે આશા હતી, મનમાં વિશ્વાસ હતો, એ વાત એમને કરી। વિચારવા લાગી કે લાખો હજારો કૂકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું। શું કહે છે કે કૂકડો તો મને કેવું શીખવાડે છે કે હવે રહેવા દે ને, આ તો બધું આપણા કામનું નથી, એટલે પોતે વિચારે છે કે લાખો હજારો કૂકડીઓએ ન કર્યું તો એ વસ્તુ મારે નહીં કરવાની, તો મારે નહીં શીખવાનું, મને ઈચ્છા છે તોય ક્યાં સુધી। કૂકડીઓએ જમીન પર ચણ્યા કરવાનું, એણે એવું વિચાર્યું કે ક્યાં સુધી, અમારી આખી જિંદગી આ જ કર્યા કરવાનું, જમીન પર જ રહેવાનું, અમારે ઉડવાનું નહીં, અમારે ક્યાંય દુનિયા જોવાની નહીં, અમારે લોકોને જોવાના નહીં, એવું એણે પોતે વિચાર્યું। કૂકડી આમ રોજ રોજ ઉડ ઉતર કર્યા કરે, એનાથી થાકે એટલે કૂકડી કૂકડાને ધારી ધારીને જોયા કરે। શું થયું તો કૂકડી તો રોજ એની જાતે ઉડ ઉતર કર્યા કરે, એટલે ઉતરે ને ચડે ને ઉતરે ને ચડે ને એવું કરે, અને થાકે ત્યારે એ પાછી બેસે અને પેલા કૂકડાને ધારી ધારીને જોયા કરે એટલે એને શું થાય ખબર છે, કૂકડાને ધારી ધારીને જુએ એટલે કે એને એમ થાય કે કેટલું નસીબદાર છે, એ કેવું સરસ એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ નિરીક્ષા કરે। જુઓ એનો એક ધ્યેય હતો કૂકડીનો, એક લક્ષ્ય હતું કે મારે ઉડતા શીખવું છે, એટલે એ થાકે ત્યારે પાછી કૂકડાને જોયા કરે કે કૂકડો પાંખો કેવી રીતના ફેલાવે, પગ કેવી રીતના સંકોરે છે, એ કેવી રીતના ચડે છે ઉતરે છે, આવું બધું નિરીક્ષા કરે એટલે પારખ્યા કરે જોયા કરે। કૂકડો મનમાં પોરસાય કે કૂકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે, પોરસાય એટલે ખુશ થાય કે પોતે વિચારે કે કૂકડી કેટલા પ્રેમથી મને જોયા કરે છે, કૂકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કૂકડી થોડું વધારે શીખે। જુઓ કૂકડાને પણ આનંદ હતો, એ પણ જોરથી ઉડતો હતો કારણ કે કૂકડીને બતાવવા માટે, અને એવું માનતો હતો કે હું જો વધારે ઊંચે ઉડું તો કૂકડી થોડું વધારે શીખે। ત્યાં એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું છે તને, જુઓ કાગડાએ પ્રશ્ન કર્યો કે કૂકડી તને ઊંચે ઉડીને શું મળવાનું છે, માથે કલગી થોડી ઉગવાની છે। કાગડાએ કહ્યું, માથે કલગી તને ઉગવાની છે તો ઊંચે ઉડવાના પ્રયત્ન કરી રહી છું, કૂકડી તું તો કૂકડી જ રહેવાની છે, જો કેટલું ઈર્ષા કરે છે કે કૂકડી તું તો કૂકડી જ રહેવાની છે, કૂકડીની ઈચ્છા પૂરી થશે। અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે આ કૂકડી આવા પ્રયત્ન કરે છે તો એની ઈચ્છા પૂરી થશે। કૂકડી ખીજાઈ, મને કલગી ઉગે ન ઉગે, તારે શું, જ્યાં મને કલગી ઉગશે જોઈ લેજે તું। શું કીધું, કૂકડી ખીજાઈ ગઈ, ગુસ્સામાં આવી ગઈ અને કાગડાને જવાબ આપી દીધો કે મને કલગી ઉગે કે ના ઉગે તારે શું એમાં લેવા દેવાનું છે, મને કલગી ઉગશે તું જોઈ લેજે એટલે તને ખબર
પડશે. કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. જુઓ કાગડાને શું કર્યું, એમને એમ બોલતો અને હસતો મૂકી દીધો અને પોતે એના શબ્દ પર કોઈ વિચાર કર્યો નહીં અને પોતાની મહેનત ચાલુ કરી દીધી, એટલે ઉડવાનું એણે ચાલુ કરી દીધું. એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, સવાર એટલે સવાર, આમ કૂકડે કૂક કૂકડે કૂક, અને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું, થોડી જ દૂર વંડી પર હતી કૂકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ છે. કેટલી હોશિયાર થઈ, તો હવે એ વંડી ઉપર ચડી શકે છે, થઈ ગઈ હતી. અરે કૂકડી, તું અહીંયા, કૂકડાએ નવાઈથી પૂછ્યું. જુઓ અહીંયા શું કહે છે કે હોશિયાર થઈ ગઈ હતી, એ આશ્ચર્ય ચિહ્ન છે, બરાબર. અહીંયા અરે એ પણ નવાઈનું જ ચિહ્ન છે, આશ્ચર્ય ચિહ્ન, બરાબર. અને કૂકડી, તું અહીંયા, એટલે પ્રશ્ન કર્યો છે. કૂકડાએ નવાઈથી પૂછ્યું, બરાબર. હા, હું હવે ચડી શકું છું વંડી પર, કૂકડી વટથી બોલી અને કૂકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. જુઓ શું કર્યું કૂકડીએ, કે હા હું પણ અહીં વંડા પર ચડી શકું છું, એવું વટથી બોલી, જુસ્સાભેર બોલી, બરાબર છે. અને કૂકડાની જેમ શું ઊંચું કર્યું, તો કે ડોક ઊંચી, ડોક એટલે ગરદન ઊંચી કરી અને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું, હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કૂકડીએ નજરની સામે જોયા. ક્યાં જોયા, તો કે પોતાની નજરની સામે, નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા. ડાળ એટલે શાખાઓ અને પાંદડા એટલે પર્ણ. કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને એ જોતી હતી. પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા. જુઓ પેલો બાજુમાં એક ઉકરડો હતો, ત્યાં આગળી પંખીઓ શું કરતા હતા, તો વૃક્ષની, ઝાડ એટલે વૃક્ષ, ડાળ એટલે શાખા, ઝૂલતા એટલે હિંચકા ખાતા જોયા. કૂકડી ખુશ થઈ ગઈ અને એ લોકોને જોઈને કૂકડી ખુશ થઈ ગઈ, નવાઈ પામી, હરખ ઘેલી થઈ ગઈ. હરખ ઘેલી એટલે અતિશય આનંદમાં આવી ગઈ. ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ, એ ઉડીને કૂકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કૂકડી જો તો ખરી, તને માથે કલગી ઊગી છે. હે ખરેખર, કૂકડીએ આશ્ચર્યથી પૂછ્યું અને પછી પ્રશ્ન કર્યો, ખરેખર, કૂકડીએ પૂછ્યું. હાસ તો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછ, આ ચકલીને અને પેલા દોઢ ડાયા કાગડાને તારી કલગી બધાને દેખાય છે, શું કીધું, હાસ તો તારે, એટલે હા સાચી વાત છે, જો તને મારું ખોટું લાગતું હોય તો પેલી ચકલીને અને દોઢ ડાયા કાગડાને પણ પૂછી લે. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા અને બોલ્યા, વાહ વાહ, આશ્ચર્યથી એટલે નવાઈથી બોલ્યા, વાહ વાહ, કૂકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી અને તાળીઓ પાડી. જુઓ કે આ નવાઈની વાત એમની પાસે આવી, બરાબર, આનંદની વાત આવી, એટલે બધાએ એમને શું કર્યું, તો કે અભિનંદન આપ્યા તાળીઓ પાડીને, એટલે પાંખો ફફડાવીને. આપણે આપીએ છીએ ને કોઈની બર્થડે હોય, કોઈ સારું કાર્ય કર્યું હોય, કોઈ સારા નંબરે પાસ થયું હોય, સાચો જવાબ આપ્યો હોય, તો આપણે બાળકો તાળીઓ પાડીએ છીએ ને, ક્લાસમાં ત્રણ ત્રણ તાળીઓ પાડીએ છીએ, બરાબર છે. એવી રીતના અહીંયા પક્ષીઓએ પણ એવું જ કર્યું, એમની પાંખો ફફડાવી અને તાળીઓ પાડી. હવે તો કૂકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું. જુઓ હવે એને પ્રોત્સાહન મળ્યું અને તાકાત આવી એનામાં, એટલે એણે તો રોજે રોજ ચડવાનું ચાલુ કર્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. જુઓ એણે ખાલી એકલું ચડવા નથી માંડ્યું, પણ નવું નવું જોયું, નવું શીખી અને પછી જમીન પર આવી બીજી એની બહેનપણીઓ અને કૂકડીઓને એ આખી દુનિયા દેખાય છે એની વાત કરવા માંડી, એટલે કરવા લાગી. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું. જુઓ ઉડવાનું તો ચાલુ કર્યું, એક નવો પ્રયોગ છે, પણ એનું જે કાર્ય રોજિંદું હતું એ પણ એનું ચાલુ હતું કે એનું ઈંડા સેવવાનું
બચ્ચાને ચણતા શીખવાડવાનું ચાલુ જ રહ્યું છે. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવાડવા મહેનત કરતી, સમજાવતી, બરાબર. તો એના આ બધા કામ ચાલુ જ હતા અને જોડે જોડે બીજી કુકડીઓને એ કહેતી કે ચલો ભાઈ ઊંચે ઉડવાનું શીખો, મહેનત કરો, અને પોતે પણ મહેનત કરીને સમજાવતી હતી. કોઈકે માન્યું, કોઈકે ન માન્યું. તમને ખબર છે બાળકો, આપણા બાળકો પણ તમે આવું જ કરો છો ક્યારેક ક્યારેક. ઘરમાં બે ભાઈ બહેન હોય તો મમ્મી કંઈક શીખામણ આપે ને તો એક માને ને એક ના માને, બરાબર છે. ક્લાસમાં પણ એવું કરે કે ટીચર એમ કે ચલો ભાઈ વાતો નહીં કરવાની, આજે આ કાર્ય કરવાનું જ છે, તો અમુક છોકરાઓ બાળકો કરે, અમુક ના પણ કરે કે કરીશું, શું ઉતાવળ છે, શાંતિથી કરીશું, નહીં આવડતું મૂકી દો, નથી કરવું. તો એવું નહીં, અહીંયા કુકડી તમને શીખવાડે છે કે કોઈ પણ કાર્ય હાથમાં લો, એને તમે બરાબર સમજો અને એની પાછળ લક્ષ રાખી લગે રહો, એવું કહે છે, બરાબર ને. તો કોઈએ માન્યું અને કોઈએ ન પણ માન્યું. પોતાની સાથે વનની સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જુઓ કોણ ખુશ થયું? તો કુકડો ખુશ થયો. જોકે કાગડાએ તેને બીજા થોડા કુકડા કુકડીઓને કહ્યું, કલગી ઉગે તો ઠીક મારા ભાઈ. જુઓ કાગડો દોડાયો, વધારે પડતો ઈશાળું હોય એટલે એણે શું કીધું બીજી કુકડીઓને, હવે કલગી ઉગે તો ઠીક છે મારા ભાઈ, કુકડા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશે? એને કલગી તો છે જ નહીં, પણ એ રંગીન પીંછા ક્યાંથી લાવશે કુકડી બાઈ? કુકડી વિચારે છે, વખત છે ને પીછાય ઉગે ખરા, કોને ખબર. કુકડીએ કહ્યું કે હજી મારી જોડે તો ઘણો સમય છે, તો વખત આવે એટલે સમય આવે પીછા પણ ઉગશે ખરા, કોને ખબર. આવી કોઈને ખબર છે નહીં, ઉગે કે ના ઉગે એવું કોઈ નક્કી છે નહીં. એટલે એણે કાગડાને એવો જવાબ આપ્યો. તો સમજ પડી ગઈ કેટલી સુંદર વાર્તા છે, હે ને. એટલે આના પરથી તમારે શું શીખવાનું છે ખબર છે? તો આના પરથી તમારે એટલું શીખવાનું છે કે તમારે અત્યારે લક્ષ કયું રાખવાનું છે, તો કે ભણવાનું, અને ભણીને અભ્યાસ કરીને પાસ થવાનું, અને પાસ કરીને આપણને જે આગળ વધવા માટેની પસંદગી છે કે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, તો એના માટે તમારે મહેનત કરવી જરૂરી છે. તો તમારે અત્યારથી એક ધ્યેય બાંધવાનો કે તમારે શું બનવું છે, તો એની પાછળ તમારે મહેનત કરવી પડે ખરી, અને મહેનત કરો તો ફળ મળે. સમજાઈ ગઈ વાર્તા? ચલો તારે હવે ફરી મળીશું. અને હું તમને સાંભળો એ કહું છું કે હું આના શબ્દાર્થ, આગળના જે આપણે કાવ્ય શીખ્યા એના શબ્દાર્થ, બરાબર છે, વિરોધી શબ્દાર્થ, એ બધું તમને ફોટા પાડીને હું આજે આપીશ. એટલે તમારે ઘરેથી એ શાંતિથી લખી લેવાનું, બરાબર. પછી આપણે આવતીકાલે પ્રશ્નના જવાબ જોઈશું.